તો અહીંયા આગળ આપણે બતાવ્યું છે ને, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એક્સ દિશામાં, અને વાય દિશાની અંદર આપણે કોઈ ચાર્જને અંદર એન્ટર કરાવીએ છીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, સમજો આ શું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. હવે જેવું અહીંયા આગળ વી વ્યક્તિ અંદર દાખલ થાય, આ ધન વિદ્યુત ભાર છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે શું થશે, એ આ બાજુ ખેંચાશે. આમાં જેમ આગળ જશે આ વેગ તો ચાલુ જશે, કઈ વાય દિશાનો, અને એને કારણે આમાં પ્રવેગ ઉત્પન્ન થશે, એટલે ચાર્જ આમ આમ જશે. તો આવી પ્રકારની ગતિ થાય ઇલેક્ટ્રિક ફિલ્ડની હાજરીને કારણે ધન વિદ્યુતભાર છે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં ખેંચાશે. પણ જો આ ઋણ વિદ્યુતભાર હોત તો શું થાત, ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં જાત, આવી રીતે થાત. સમજાણું એટલું, ઋણ વિદ્યુતભાર આ રીતે જાય અને ધન વિદ્યુતભાર આ રીતે જાય. ઇલેક્ટ્રિક ફિલ્ડની હાજરીમાં વી વ્યક્તિ આપણે એને લંબ મૂકીએ તો આવું થાય. હવે મેગ્નેટિક ફિલ્ડ પણ આપણે આપીએ કોઈ રીતે, તો આ જે બળ છે અત્યારે તો આ બાજુ કયું બળ લાગતું હતું, ઇલેક્ટ્રિક ફોર્સ લાગતું હતું. હવે ધારો કે આ વિદ્યુતભાર છે, હું ધનને લઉં છું, એ સીધે સીધો જ જાય છે, એનો અર્થ એવો થાય ખામે એક બીજું બળ લાગતું થઈ ગયું હોય, અને એ બળ કયું હશે, ચુંબકીય બળ. આ બે બળ સરખા થાય તો ને તો જ આ વિદ્યુતભાર સીધો જશે આવી રીતે. હવે એફએમ કઈ બાજુ લાગે છે, તો કે માઇનસ આઈ દિશામાં, એટલે એફએમની દિશા કઈ થઈ ગઈ, માઇનસ આઈ, કારણ કે માઇનસ એક્સ દિશામાં છે. અને વેગ કઈ દિશામાં છે, તો કે જે દિશામાં છે. તો આનું મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા આપણી શું છે, એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. તો એફએમ કઈ દિશામાં લાગે છે, તો માઇનસ આઈ દિશામાં લાગે છે. ક્યુ ધન વિદ્યુતભાર છે. વેગ કઈ દિશામાં છે, તો કે જે દિશામાં છે. તો બી કઈ દિશામાં હોય તો માઇનસ આઈ આવે. તો આપણે જાણીએ છીએ જે ક્રોસ કે કરું તો આમાં આઈ આવે, જે ક્રોસ કે તો આઈ, પણ આપણે જોઈએ છીએ માઇનસ આઈ, તો જે ક્રોસ માઇનસ કે દિશા થાય. તો મેગ્નેટિક ફિલ્ડ નીચે તરફ લાગતું છે, નીચે તરફ. જો મેગ્નેટિક ફિલ્ડ નીચે તરફ લાગતું હોય તો ચુંબકીય બળ છે એ કઈ બાજુ લાગશે, ડાબી બાજુ, જો વેગ આમ હશે તો. સમજમાં આવ્યું. હવે જો ઋણ વિદ્યુતભાર હોત, તો ઋણ વિદ્યુતભાર હોત તો પાછું આપણે શું કીધું, આ બળ કેવું લાગે, એફ આ બાજુ લાગે અને એફએમ આ બાજુ લગાડવાનું, તો પરિણામી બળ શૂન્ય થાય. હવે એ તમે તમારે વિચારો, એફએમ આ બાજુ લગાડવાનું છે, એફ આ બાજુ લગાડવાનું છે, વેગ આ બાજુ છે, તો ફરી વખત એમાં કોઈ ફેરફાર, વી બી કઈ બાજુ મારે લગાડવું પડશે, જેથી કરીને એફએમ મારું કઈ બાજુ લાગે, જમણી બાજુ. તો વી ક્રોસ બી એમાં એમ જ રહેશે કે વી ક્રોસ બી, બી નીચે તરફ, એટલે બોલ કઈ બાજુ લાગે, આ બાજુ. પણ આપણે ઋણ વિદ્યુતભાર છે એટલે પછી બોલ કઈ બાજુ, આ બાજુ થઈ છે. એટલે ધન વિદ્યુતભાર હોય કે ઋણ વિદ્યુતભાર, એમાં એમને એમ રહેવાનું છે. તો ફરી વખત આ જે ખમજી લ્યો બરાબર, આવી ઘણી બધી શક્યતા હોય, આ તો આપણે બે શક્યતા, ત્રણ, એક શક્યતા બતાવી, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, મેગ્નેટિક ફિલ્ડ નીચે તરફ છે, અને વેગ આમ છે. અહીંયા વેગ હોઈ શકે, અહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોઈ શકે, મેગ્નેટિક ફિલ્ડ ગમે ત્યાં હોય, એટલે બહુ બધી શક્યતાઓ શક્ય છે. પણ આપણે એક સમજી લો એટલે તમે ગમે ત્યાં થિયરી એપ્લાય કરી શકો.